કેશોદના પાણખાણ રેવદરા ગામના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરાયો છે। રેવદરા ગામના ઘરોમાં પાણી ઘૂસતા અનાજ, ઘર વખરી, માલઢોર, વાહનો પાણીમાં ગરકાવ થયા છે। વધુ વરસાદ પડે તો નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ કરવા ગામ લોકો તંત્રને અપીલ કરી રહ્યા છે। ખૂબ નુકસાની છે, નુકસાની કોઈ પાર નથી, ખાવા પીવાની ઘર વખરી આ તે બધું પણ રહી ગયું છે, અનાજ ઘરના બધું હોય ગયું છે। આ બધે તમે જોઈ શકો છો, આ બધે ઘર બતાવે તો આ ખૂબ પાણી છે તો આમાં મોટું એટલું ડૂબી ગયું છે, કોઈ મોટરસાઇકલ બધા ડૂબી ગયા છે, થોડોક ઉતાર થયો છે, બાકી પાણીનો અટાણો તો ખૂબ હજી આથી પણ વધારે પાણી જાજું હતું, અત્યારે થોડોક ઉતાર થયો છે, હજી ક્યાં આગળ છો ક્યાંક કોઈ સંપર્ક કોઈને સાચી શકાય એમ નથી, અહીં કોઈ મીડિયાવાળા કે કોઈ પણ ભૂકી શકે એવું કોઈ પોઝિશન નથી અત્યારે। હું રેવદરા ગામમાં ઉપર અત્યારે પ્લોટમાં એટલી હદે પાણી આવી ગયું છે ઉપર વરસાદ વધારે હોવાને કારણે કે 25-30 માણસોનો અમારે રેસ્ક્યુ કરી અને મારા ઘરે અત્યારે બોલ લેવા પડ્યા છે। મારા ઘરે પણ હવે 4 ફૂટ 4 ઇંચ જેટલું જગ્યા બાકી છે, ઘરમાં પાણી ઘૂસવામાં બાકી, બધાને ઘરમાં પાણી ઘૂસી ગયા છે, અનાજ પલળી ગયા છે, ખાવાની ઘર વખરી તણાઈ ગઈ છે, એ કોઈ બની શકે વહેલી આવતાની મદદ થાય એવું કોઈ તંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી નમ્ર છે। આ ઉપરાંત કેશોદના શિલોદર ગામને જોડતો પુલ તૂટતા પાણીના ધસમસતા પ્રવાહને કારણે વિદ્યાર્થીઓ ફસાતા ગામ લોકોએ રસી બાંધી જીવના જોખમે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢાયા છે। શિલોદરથી કેશોદ તરફ જવાનો માર્ગ બંધ થયો છે। આ નબળા પુલને લઈ ગામ લોકોએ 8 દિવસ પહેલા રજૂઆત કરી હતી। તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા પુલ તૂટવાની ઘટના બની હતી, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી છે। આ ઉપરાંત કેશોદના મોટી ઘસારી ગામે ટોળા ભરેલા ટ્રકે પલટી મારતા વોકડામાં ગબડી ગયો હતો, પરંતુ જાનહાનિ ટળી છે। ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી મારી વોકડામાં ગબડી ગયો હતો। આ ટ્રક ટોળા ભરી કેશોદ તરફ આવતો હતો, ઘટના બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આ સાથે કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં 1 કલાકમાં ધોધમાર વરસાદ પડતા કોયલાણા રંગપુરના રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો, તેમજ કાલવાણી રંગપુર જતા રેલવે ફાટકના અંડરબ્રિજમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે। આમ કેશોદ પંથકમાં ભારે વરસાદ પડતા મોસમનો કુલ 988 મીમી એટલે કે 120% નોંધાયો છે। આજની વાત કરીએ તો ગત રાત્રિએ 4 ઇંચ અને દિવસના 10 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો, તેથી શહેર તથા ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર બન્યો છે। લોકોના કહેવા મુજબ આટલું પાણી જિંદગીમાં ક્યારેય જોયું નથી, કુદરતના કહેર સામે માનવી વામણો સાબિત થાય છે। પેડો છે આજ 5 જવા દીઓ, આટલું પાણી તો અમે કઈ જોયું નથી, આ રસ્તો બંધ છે રંગપુર વાળો, ગાંગેચા રંગપુર કાલવાણી કઈ ખુલ્લો થાય નક્કી નહીં, કલાક હોય જાય એટલે કોઈ આવું નહીં અનુકૂળ।